हाय हूँ उत्सव गांधी मित्रों आ वीडियो नी अंदर आपड़े लॉजिक गेट्स बनवाना छे डिजिटल इलेक्ट्रॉनिक्स होय फंडामेंटल ऑफ डिजिटल इलेक्ट्रॉनिक्स होय डिजिटल फंडामेंटल्स होय डिजिटल मेमोरी सिस्टम होय कोई पण सब्जेक्ट होय एनी अंदर लॉजिक गेट्स इज द मोस्ट इम्पोर्टेंट एंड मोस्ट फंडामेंटल टॉपिक શું છે લોજિક ગેટ્સ તો લોજિક ગેટ એ એક એવી સર્કિટ છે કે જેની અંદર વન ઓર મોર ઇનપુટ્સ આર ગિવન એન્ડ વન આઉટપુટ ઇઝ ટેકન સૌથી પહેલા તો થોડુંક લોજિક ગેટનો કન્સેપ્ટ ક્લિયર કરીએ ટોટલ 7 ટાઈપ્સના આપણે લોજિક ગેટ્સ જોવાના છે એન્ડ ગેટ ઓર ગેટ નોટ ગેટ આ ત્રણ બેઝિક ગેટ્સ કહેવાય એની ઉપરથી NAND ગેટ NOR ગેટ XOR અને XNOR આ ટોટલ 7 ટાઈપના લોજિક ગેટ્સ બેઝિકલી આપણે યુઝ પણ કરવાના છે આગળ એને અપ્લાય પણ કરવાના છે તો લોજિક ગેટ એટલે શું લોજિક ગેટ ક્યાં આગળ યુઝ થાય તો અત્યારે આપણે જેટલા પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ વાપરીએ છીએ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વાપરીએ છીએ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરીએ છીએ એ બધાની અંદર સર્કિટ હશે અને એ સર્કિટ શેની બનેલી હશે તો લોજિક ગેટ્સની બનેલી હશે આપણી એપ્લિકેશન પ્રમાણે આપણે અલગ અલગ લોજિક ગેટ્સનો યુઝ કરી શકીએ છીએ દરેકની અલગ અલગ મેથડ છે દરેકના અલગ અલગ આઉટપુટ છે એ નંબર ઓફ ઇનપુટ્સ પણ આપણે આપણી એપ્લિકેશન પ્રમાણે આપણે આપી શકીએ છીએ હવે પ્રશ્ન એ થાય કે લોજિક ગેટની અંદર આપવાનું શું ઇનપુટ તરીકે શું આપવાનું તો ઇનપુટ તરીકે બાઇનરી 1 ઓર 0 આપણે આપીએ છીએ અને આઉટપુટમાં પણ આપણને બાઇનરી 1 ઓર 0 મળે છે આ 1 અથવા 0 ક્યાંથી લાવવાના એક્ચ્યુઅલી 1 અને 0 એટલે કંઈ જ નહીં આપણે જો સપ્લાય આપીએ છીએ તો એને આપણે લોજિક 1 કહીએ છીએ બેટરીનો સપ્લાય આપીએ તો એને આપણે લોજિક 1 કહીએ છીએ બેટરી કેટલા વોલ્ટની તો એ ડિપેન્ડ કરે છે 5 વોલ્ટની બેટરી હોઈ શકે છે 12 વોલ્ટની બેટરી હોઈ શકે છે જનરલી 5 વોલ્ટની બેટરીને લોજિક 1 કહેવાય અને બેટરી જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય તો ત્યારે એને લોજિક 0 કહેવાય અથવા તો તમે કંઈ પણ કનેક્ટ નથી કરતા તો પણ એને તમે લોજિક 0 તરીકે આપી શકો છો તો લોજિક 1 અને લોજિક 0 તમે બેટરી નો સપ્લાય આપીને આપી શકો છો હવે આઉટપુટ ની અંદર 1 અથવા તો 0 કેવી રીતે ગણવાના તો આઉટપુટ ની અંદર તમે કોઈ પણ એલઈડી એલસીડી લગાવી શકો છો જો એ ગ્લો થાય છે તો લોજિક 1 ગ્લો નથી થતી તો લોજિક 0 ધેટ્સ ઈટ તો આ જ પ્રમાણે આપણે લોજિક ગેટ્સ જોઈએ લોજિક ગેટ્સ ની અંદર આપણે એનો સિમ્બોલ એનું બુલિયન એક્સપ્રેશન જેને બુલિયન ઇક્વેશન પણ કહેવાય એનું ટ્રુથ ટેબલ અને એની ઇલેક્ટ્રિકલ સર્કિટ જોવાના છે એક્ચ્યુઅલી જે ઇલેક્ટ્રિકલ સર્કિટ છે એ જ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની ઉપરથી એક્ઝેક્ટલી ખ્યાલ આવશે આપણને કે કોઈ પણ લોજિક ગેટ કેવી રીતના બને છે કે ઉપરથી પડી નથી આ લોજિક ગેટ આપણે એક્ચ્યુઅલી ઇલેક્ટ્રિકલ કનેક્શન કરીને જ કોઈ પણ લોજિક ગેટને બનાવીએ છીએ તો ચલો જોઈએ લોજિક ગેટ્સ હવે સૌથી પહેલું જોઈએ આપણે એન્ડ ગેટ એન્ડ ગેટ નો સિમ્બોલ એન્ડ ગેટની ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સર્કિટ સિમ્બોલ આપણે દરેક ગેટનો યાદ જ રાખવો પડશે બીકોઝ એનો સિમ્બોલ નોન ચેન્જેબલ છે એ ફિક્સ જ છે એને કોઈ ચેન્જ ના કરી શકે એટલે એ એક્સેપ્ટેડ ગણીને એને યાદ રાખી લેવાનો હવે આ આપણી ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સર્કિટ છે એની ઉપરથી કોઈ પણ ગેટનું ઓપરેશન એનું ટ્રુથ ટેબલ કેવી રીતના બનશે આપણે જોઈએ ચલો અહીંયા છે ને આપણે એક અહીંયા બલ્બ વાય છે ને એ બલ્બ છે આપણું આઉટપુટ છે જેમાં આપણે બલ્બને આઈધર ગ્લો કરીશું ઓર ગ્લો નહીં કરીએ એ અને બી છે ને એ બંને સ્વિચિસ છે સ્વિચ છે જો સ્વિચ ઓફ હશે તો બલ્બ ગ્લો નહીં કરે અને સ્વિચ ઓન હશે તો બલ્બ ગ્લો કરશે એટલે આપણે બેઝિક સમજણ પડે છે અહીંયા આપણે બેટરી કનેક્ટ કરેલી છે રાઈટ હવે અત્યારે બાય ડિફોલ્ટ બંને સ્વિચો ઓફ છે ઓફ કો કે ઓપન કો સરખી જ વસ્તુ છે જુઓ ઓફ અને ઓપન સરખી જ વસ્તુ છે બંને સ્વિચો ઓફ છે એનો મતલબ એવો થાય કે એ અને બી બંનેની વેલ્યુ 0 0 છે જો હું તમને ટ્રુથ ટેબલ બનાવતા શીખવાડું છું ધ્યાન રાખજો એ અને બી બંનેની વેલ્યુ 0 0 છે હવે ડેફિનેટલી અહીંયાથી આ બેટરીમાંથી કરંટ આવશે પણ આગળ જ નહીં જાય કેમ કે સ્વિચ ઓફ છે અને એટલા માટે બલ્બ ગ્લો નહીં થાય આઉટપુટ નહીં આવે એટલે આઉટપુટ પણ એનું 0
યસ ફરી વખત જોઈ લઈએ ફરી વખત હવે આ હું એ સ્વિચ ને આ એ સ્વિચ ને ઓન કરું છું બી સ્વિચ ને જે ઓફ જ રાખું છું એ સ્વિચ ને ઓન કરું એટલે એ અહીંયા આમ પડી જશે રાઈટ એ સ્વિચ ઓન કરું છું એટલે જે આ આ સિચ્યુએશન માં હતી હવે આ સિચ્યુએશન માં આવી ગઈ મતલબ અહીંયાથી કરંટ પાસ થયો 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 તો ફરી પાછી બી સ્વિચ તો ઓફ જ છે બી સ્વિચ ઓફ હોવાના કારણે અગેન કરંટ આગળ નહીં જાય બલ્બ ગ્લો નહીં થાય રાઈટ એટલે એ ની વેલ્યુ 1 બી ની વેલ્યુ 0 અગેન કારણ કે બી ઓફ છે તો બલ્બ ગ્લો નહીં થાય આઉટપુટ 0 માની લો કે એ ને હું હજી ઓપન રાખું છું ઓફ રાખું છું અને બી ને હું ઓન કરી નાખું છું અગેન સેમ સિચ્યુએશન કોઈ પણ એક સ્વિચ ઓફ હશે તો આગળ કરંટ જશે જ નહીં બલ્બ ઓફ જ રહેશે એટલે એ ની વેલ્યુ 0 બી ની વેલ્યુ 1 તો પણ આઉટપુટ તો 0 જ છે મેં કેમ આવું ઇન્ટરચેન્જ લખ્યું છે હું તમને કહું છું અને ફાઇનલી હું બંને સ્વિચોને ઓન કરી નાખું છું તો બંને સ્વિચમાંથી કરંટ પાસ થઈને બલ્બ ગ્લો થશે એટલે એ અને બી બંનેની વેલ્યુ 1 તો આઉટપુટ 1 તો આ મિત્રો આપણું કશું નથી આ આપણું ટ્રુથ ટેબલ છે ટ્રુથ ટેબલ એટલે શું તો તમે ઇનપુટ ના કોમ્બિનેશન્સ માટે આઉટપુટ લખો છો એને કહેવાય કોઈ પણ ગેટનું ટ્રુથ ટેબલ હવે એની ઉપરથી બુલિયન ઇક્વેશન શું બને તો બુલિયન ઇક્વેશન આવું બને y ઇઝ ઇક્વલ ટુ એન્ડ ગેટ છે ને તો એન્ડ ગેટ નો સિમ્બોલ આવો થાય a ઇન્ટુ b a ઇન્ટુ b ઇટ ઇઝ નથિંગ બટ અવર બુલિયન ઇક્વેશન બસ પતી ગયું આ સિમ્બોલ આ ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સર્કિટ આ ટ્રુથ ટેબલ આના બુલિયન ઇક્વેશન કોઈ પણ ગેટને સમજવા માટે આ ચાર વસ્તુ જરૂરી છે તો આ તો થઈ બે ઇનપુટ ગેટની વાત શું દરેકની અંદર બે જ ઇનપુટ હશે ના 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 હમણાં જ વાત થઈ કે ગેટની અંદર નંબર ઓફ ઇનપુટ્સ ગમે તેટલા હોઈ શકે છે આઉટપુટ 1 હશે તો અહીંયા 3 ઇનપુટ ગેટ હોય તો 4 ઇનપુટ હોય તો 5 ઇનપુટ હોય તો 6 ઇનપુટ હોય તો શું થશે એનું ટ્રુથ ટેબલ શું આવશે તો અહીંયા હું તમને 3 ઇનપુટ એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ દોરી આપું છું એની અંદર 3 ઇનપુટ A B અને C આઉટપુટ એક જ Y રાઈટ હવે આ કેમ મેં ઇન્ટરચેન્જ કર્યું એનું પણ તમને કારણ કહું ઓલવેઝ છે ને ટુ ઇનપુટ હોય ટુ ઇનપુટ તો એની ચાર પોસિબિલિટી બને કેવી 00 01 10 11 00 01 10 11 એવી રીતના ના યાદ રહેતું તો કેવી રીતના યાદ રાખવાનું 2 0 2 1 10 11 10 01 આપણે તો ઇનપુટ જ યાદ રાખવાના ને આઉટપુટ તો એની ઉપરથી ઓટોમેટિકલી આવશે 2 0 2 1 0 1 0 1 રાઈટ તો એ જ પ્રમાણે સેટ કરવા માટે મેં આ પહેલા 10 ને નીચે લખ્યું અને પછી 01 ને મેં ઉપર લખ્યું એડજસ્ટ કરવા માટે બીજું કે 3 ઇનપુટ હશે તો પોસિબિલિટી કેટલી આવશે 8 પોસિબિલિટી કેવી રીતના ખબર પડી તો 2 raise to કરવાનું કેમ કે આપણે બાઇનરીની વાત કરીએ છીએ બાઇનરીની અંદર 0 અને 1 બે જ પોસિબિલિટી છે એટલે માટે 2 લેવાનો અને 2 ની પાવર લેવાની અહીંયા 2 ઇનપુટ હતા એટલે 2 raise to 2 કર્યું અહીંયા 3 ઇનપુટ છે તો 2 raise to 3 થશે 4 ઇનપુટ હતો 2 raise to 4 5 ઇનપુટ હતો 2 raise to 5 અહીંયા આપણે 2 raise to 3 એટલે 8 પોસિબિલિટીઝ થશે 8 પોસિબિલિટીઝ ને કેવી રીતના લખાય તો જો હું લખું છું પછી બીજી મેથડ પણ શીખવાડું છું 00 00 01 010 011 100 101 110 111 યાદ કેવી રીતના રાખવાનું તો યાદ રાખવા માટે 4 0s 4 1 2 0 2 1 2 0 2 1 4 પછી 2 પછી 1 101 010 101 યસ 4 0s 4 1 2 0 2 1 2 0 2 1 0 1 0 1 0 1 0 1 ટૂંકમાં અહીંયા 8 પોસિબિલિટી હતી તો પહેલા 4 ને 0 બનાવી દીધા બીજા 4 ને 1 બનાવી દીધા જ્યારે 16 પોસિબિલિટી આવે એટલે પહેલા 8 ને 0 બીજા 8 ને 1 પછી 4 0 4 1 4 0 4 1 એન્ડ સો ના બસ આવી રીતના ચાલે જ કરે કોઈ પણ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર કોઈ પણ ગેટ નું તમે ટ્રુથ ટેબલ બનાવો એટલે આવી રીતે જ બને તો અહીંયા આપણે આઉટપુટ લખીએ હવે મિત્રો આઉટપુટ કેવી રીતના લખવાનું આવી રીતના આપણે 3 સ્વિચ વાળી ઇલેક્ટ્રિકલ સર્કિટ ડ્રો કરવાનું ના 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 એન્ડ ગેટ માટે એટલું યાદ રાખી લો કે કોઈ પણ
એક ઇનપુટ પણ 0 આવશે કોઈ પણ એક ઇનપુટ 0 એટલે આઉટપુટ 0 જ હોય કમ્પલસરી તમે એટલી કોમન સેન્સ અહીંયા પણ વાપરી શકો છો કે કોઈ પણ એક સ્વીચ પણ જો ઓફ હશે તો ડેફિનેટલી બલ્બ ગ્લો નહીં થાય જો અહીંયા પણ બે ઇનપુટ 0 હતા 0 હતા તો પણ આઉટપુટ 0 આવ્યો એક ઇનપુટ 0 તો પણ આઉટપુટ 0 એક ઇનપુટ 0 તો પણ આઉટપુટ 0 બંને ઇનપુટ 1 હતા ત્યારે જ આઉટપુટ 1 આવ્યું ટૂંકમાં બે વસ્તુ If any of the inputs, સમજો આ વસ્તુ આ બે વાક્યો બરાબર યાદ રાખજો If any of the inputs is 0, output is 0. પહેલી વસ્તુ If all the inputs are 1, output is 1. If any of the inputs is 0, output is 0. If all the inputs are 1, output is 1. તો અહીંયા એક પણ ઇનપુટ 0, ત્રણે ત્રણ ઇનપુટ 0 જ છે આ 0 આઉટપુટ 0 0 0 0 0 અહીંયા ત્રણે ત્રણ ઇનપુટ 1 છે તો આઉટપુટ આવશે 1 તમારે દરેક ગેટની અંદર નોટમાં લખી દેવાનું એ તમે નોટ વાંચશો ને તો પણ તમને ગેટની ઓલમોસ્ટ 50% ઉપરની ઇન્ફોર્મેશન તમને મળી જશે તો નોટમાં હું લખું છું કે ઇફ એની ઓફ ધ ઇનપુટ If any of the inputs is 0, output is 0. Right? Input is 0, the output is 0. If all the inputs are 1, output is 1 બધા ઇનપુટ 1 તો જ આઉટપુટ 1 બસ પતી ગયો આ એન્ડ ગેટ થઈ ગયો અને જો તમને એન્ડ ગેટ આવડી ગયો તો એની ઉપરથી બધા જ ગેટ્સ આવડશે જ એક જ કોઈ પણ એક ગેટ સમજી લો એટલે ભલે ને 2 ઇનપુટ હોય 3 ઇનપુટ હોય 4 ઇનપુટ હોય કે ગમે તેલા ઇનપુટ હોય આપણને એની ઉપરથી ટ્રુથ ટેબલ બનાવતા આવડે આવડે ને આવડે જ હવે નેક્સ્ટ ગેટ છે ઓર ગેટ ઓર ગેટનો આ સિમ્બોલ અહીંયાથી એક કવ આપવાનો અહીંયાથી એક કવ આપવાનો અને અહીંયાથી એક કવ આપવાનો એટલે આપણો ઓર ગેટ રેડી થઈ જશે મિત્રો કોઈ પણ ગેટ હોય એનો સિમ્બોલ તમને ડ્રો કરવાનો કે એટલે જનરલી આપણે 2 ઇનપુટ ગેટ જ ડ્રો કરતા હોઈએ છીએ આની અંદર પણ આપણે 2 ઇનપુટ જ લીધા છે એને બી એની ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ ગઈ જુઓ એન્ડ ગેટની અંદર એ અને બી બંને સ્વીચો આપણે સિરીઝમાં ડ્રો કરી હતી અહીંયા આપણે બંને સ્વિચીસને પેરેલલમાં ડ્રો કરી છે પેરેલલમાં ડ્રો કરી છે એનો મતલબ થયો કે કોઈ પણ એક સ્વિચ પણ જો ઓન થશે કોઈ પણ એક સ્વિચ ઓન થશે તો કરંટ અહીંયાથી માની લો કે અહીંયાથી કરંટ આવ્યો બેટરીમાંથી આવ્યો હવે આ એ સ્વિચ ઓન થઈ ગઈ તો કરંટ તરત જ એમાંથી પાસ થઈને બલ્બને ગ્લો કરી દેશે અધરવાઇઝ બીમાંથી જો બી ઓન થઈ ગઈ તો બીમાંથી પાસ થઈને કરંટ ગ્લો અરે બલ્બ ગ્લો થઈ જશે જો બંને સ્વિચ ઓન છે તો બંનેમાંથી કોઈ પણ પાથ કરંટ ચૂઝ કરી શકે છે અને બલ્બને ગ્લો કરશે તો અગેન આપણે 2 ઇનપુટની વાત કરીએ 0 0 0 1 1 0 1 1 તો બંને 0 0 એનો મતલબ કે બંને સ્વિચ ઓફ છે ઓફ છે અથવા તો ઓપન છે ઓપન હોય તો બલ્બ ગ્લો થશે જ નહીં અને કોઈ કરંટને જવા માટે કોઈ રસ્તો જ નહીં મળે તો ત્યારે આઉટપુટ 0 આવશે પણ જો બી સ્વિચ ઓન થઈ ગઈ તો પણ આઉટપુટ 1 આવશે એ સ્વિચ ઓન થઈ ગઈ તો પણ આઉટપુટ 1 અને બંને ઓન તો આઉટપુટ ડેફિનેટલી 1 જ આવશે ડેફિનેટલી જે બલ્બ છે એ ગ્લો થવાનો જ છે તો આને જ્યારે આપણે બુલિયન ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ તો શું થશે y is equal to a plus b પહેલામાં હતું y is equal to a into b આ થઈ ગયું y is equal to a plus b અહીંયા પ્લસ એટલે એડિશન નથી પ્લસ એ ઓર ગેટનો સિમ્બોલ છે એન્ડ ગેટની અંદર પણ ઇન્ટુ એટલે મલ્ટિપ્લિકેશન નહીં ઇન્ટુ એટલે એન્ડ ગેટનો સિમ્બોલ છે એટલે એ બંનેમાં ડિફરન્શિએટ કરજો અને ખાસ ધ્યાન રાખજો આગળ જતાં એવી ઘણી બધી એપ્લિકેશન આવશે જ્યાં આગળ પ્લસ એટલે ઓર લેવું કે એડિશન લેવું કન્ફ્યુઝન થશે એટલે જ્યારે જ્યારે પણ આપણે લોજિક ગેટની વાત કરતા હોઈએ ત્યારે પ્લસ એટલે ઓર ગેટ જ હોય ઇન્ટુ એટલે એન્ડ ગેટ જ હોય જો આપણે 3 ઇનપુટ એન્ડ સોરી ઓર ગેટની વાત કરીએ તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એક સ્વિચ ઓન હશે તો આઉટપુટ ગ્લો થવાનું જ છે મતલબ કોઈ પણ એક ઇનપુટ 1 કોઈ પણ એક ઇનપુટ પણ જો 1 હશે તો આઉટપુટ 1 જ આવશે અહીંયા પણ તમે જોઈ શકો છો એક ઇનપુટ 1 તો આઉટપુટ 1 આવી ગયું ઇનપુટ 1 તો આઉટપુટ 1 મિનિમમ એક ઇનપુટ 1 હોવું જરૂરી છે તો અહીંયા ત્રણે ત્રણ ઇનપુટ 0 છે તો આઉટપુટ 0 આવશે પણ એક ઇનપુટ પણ જો 1 હશે મિનિમમ તો દરેક કેસમાં આઉટપુટ આવશે 1
तो आनु ही आपने नोट लिखी तो की इतना लिख सके इफ एनी ऑफ द इनपुट्स इज 1 1 देन आउटपुट इज 1 कोई पण एक इनपुट पण 1 हसे तो आउटपुट 1 आवशे इफ ऑल इनपुट्स आर 0 देन आउटपुट इज आल्सो 0 टोटली पेला थी ऑपोजिट अलग થઈ ગયું એન્ડ ગેટ થી ટોટલી અલગ થઈ ગયું એન્ડ ગેટ અને ઓર ગેટ એન્ડ ગેટ નો સિમ્બોલ a ઇનટુ b ઇનટુ ઓર ગેટ નો સિમ્બોલ a પ્લસ b આ બુલિયન ઇક્વેશન ને આપણે ક્યાં આગળ યુઝ કરીશું એ નેક્સ્ટ ટોપિક્સ ની અંદર બધું જોઈશું અને નેક્સ્ટ આવે છે નોટ ગેટ નોટ ગેટ નો સિમ્બોલ ફિક્સ છે અચ્છા નોટ ગેટ વન ઇનપુટ ગેટ છે ફિક્સ એની અંદર એક જ ઇનપુટ હોય ને એક જ આઉટપુટ હોય A ઇનપુટ અને Y આઉટપુટ ટ્રાયેંગલ જેવો સિમ્બોલ અને અહીંયા એક બબલ ગોળ ડ્રો કરી દેવાનો એટલે તમારો સિમ્બોલ રેડી થઈ જશે હવે એની ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈએ એની પહેલા લેટ મી આસ્ક યુ કે ટ્રાન્ઝિસ્ટર વિશે નોલેજ ખરા ડેફિનેટલી શબ્દ સાંભળ્યો હશે ભણેલા પણ હશો ટ્રાન્ઝિસ્ટર અહીંયા આપણે કોઈ પણ પીએનપી એનપીએન કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર ની વાત કરી શકીએ એનપીએન ટ્રાન્ઝિસ્ટર ની વાત કરીએ જેની અંદર 3 ટર્મિનલ હોય બેઝ કલેક્ટર અને એમીટર તો એની અંદર આપણે ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સર્કિટ ની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટર નો યુઝ કરીએ છીએ ખાસ કરીને અહીંયા કોઈ સ્વિચિસ નથી કોઈ બલ્બ નથી કંઈ નથી અહીંયા છે ને આપણે આ જો આરબી એટલે બેઝ રેઝિસ્ટર કહેવાય અને આરસી એટલે કલેક્ટર રેઝિસ્ટર કહેવાય બેઝ રેઝિસ્ટર અને કલેક્ટર રેઝિસ્ટર નો જે યુઝ છે એ કરંટ ને લિમિટ કરવા માટે થાય છે ટ્રાન્ઝિસ્ટર ની એક કેરેક્ટરિસ્ટિક એવી છે મિત્રો ટ્રાન્ઝિસ્ટર જ્યારે તમે અહીંયાથી આ બેઝ છે અહીંયાથી જ્યારે તમે ઇનપુટ આપો છો ત્યારે આ ટ્રાન્ઝિસ્ટર ટર્ન ઓન થઈ જાય સમજજો થોડુંક છે ને ટેકનિકલ જશે આ વસ્તુ એટલી સમજવી જરૂરી નથી આ સબ્જેક્ટ માટે પણ જો ખબર હશે તો વધારે એડવાન્ટેજિયસ થશે અહીંયાથી તમે બેઝ ઇનપુટ આપો છો એટલે ટ્રાન્ઝિસ્ટર ટર્ન ઓન થઈ જાય છે ટર્ન ઓન થઈ જશે એટલે અહીંયા વીસીસી એટલે વોલ્ટેજ ત્યાં આગળ બેટરી કનેક્ટ કરેલી છે એ બેટરીમાંથી સીધે સીધો કરંટ ગ્રાઉન્ડ થઈ જશે એ બેટરીમાંથી સીધે સીધો કરંટ ગ્રાઉન્ડ થઈ જશે એટલે આઉટપુટ કંઈ આવશે જ નહીં જ્યારે તમે ઇનપુટ આપો છો તો તમને અહીંયા આઉટપુટ આ જે વાય છે ને આઉટપુટ છે આઉટપુટ કંઈ નહીં મળે એનો મતલબ એવો થયો કે જ્યારે ઇનપુટ 1 છે ત્યારે આઉટપુટ 0 છે અને જ્યારે તમે ઇનપુટ નથી આપતા માની લો કે આ બેઝને કોઈ તમે ઇનપુટ આપતા જ નથી તો ટ્રાન્ઝિસ્ટર ટર્ન ઓફ હોય છે ઓપન સર્કિટ હોય છે ટ્રાન્ઝિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટર ઓપન સર્કિટ હોય તો એને એક્રોસ તમે વોલ્ટેજ મેજર કરશો તો આના જેટલો જ આવશે આ સીધે સીધો વોલ્ટેજ સીધે સીધો વી કેન સે કે વોલ્ટેજ છે અહીંયા એક્રોસમાં આવી જશે એને એની પેરેલલમાં આવી જશે ઇન શોર્ટ જ્યારે ટ્રાન્ઝિસ્ટર ટર્ન ઓફ હશે ત્યારે આપણને આઉટપુટ મળશે ઇનપુટ 0 આઉટપુટ 1 ઇનપુટ 1 આઉટપુટ 0 તો ઇન્વર્ટર થઈ ગયું 1 નું 0 થાય 0 નું 1 થાય યસ નોટ ગેટ ને ઇન્વર્ટર પણ કહેવાય છે તો પછી એનો એનો બુલિયન એક્સપ્રેશન કેવું તો એનો બુલિયન એક્સપ્રેશન થશે y is equal to a બાર બાર એટલે કોમ્પ્લીમેન્ટ 1 નું 0 અને 0 નું 1 કરે છે આની અંદર કોઈ 3 ઇનપુટ ટ્રુથ ટેબલ કોઈ નોટ કશું જ નથી સિમ્પલ વસ્તુ 1 નું 0 0 નું 1 હવે મિત્રો આપણે એન્ડ ગેટની સાથે નોટ ગેટ લગાવી દઈએ તો એન્ડ પ્લસ નોટ નેન્ડ આ તો વિરાટ પ્લસ અનુષ્કા એટલે વિરુષ્કા દીપિકા પ્લસ રણવીર એટલે દીપવીર આ બધું તો હમણાં આવ્યા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વાળા આવા આવા કોમ્બિનેશન્સ ક્યારના વર્ષોથી બનાવતા હતા નેન્ડ ગેટ નોટ ગેટ પ્લસ એન્ડ ગેટ નેન્ડ ગેટ તો જુઓ આ એન્ડ ગેટ છે એની આગળ નોટ ગેટ લગાવી દીધો તો બની ગયો નેન્ડ ગેટ રાઈટ આ આ એનું કોમ્બિનેશન છે પણ એને સિમ્બોલિક ની અંદર અરેન્જ કરવું હોય તો આ રહ્યો એન્ડ ગેટ અને આગળ બબલ બબલ એટલે શું નોટ ગેટ નોટ ગેટ ની અંદર જેમ બબલ આવે એમ અહીંયા બબલ લગાવી દો એટલે એનો સિમ્બોલ બની જાય નેન્ડ ગેટ પતી ગયું ટોટલી એન્ડ ગેટ થી ટોટલી ઓપોઝિટ એન્ડ ગેટ માં જ્યાં આઉટપુટ 0 આવતું હોય ત્યાં નેન્ડ માં 1 આવે અને જ્યાં એન્ડ ગેટ ની અંદર 1 આવતું હતું ત્યાં આગળ નેન્ડ ગેટ ની અંદર 0 આવે 1 હોય તો 0 થઈ જાય 0 હોય તો 1 થઈ જાય ટોટલી ઓપોઝિટ અહીંયા જુઓ એની ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ સર્કિટની અંદર પણ અહીંયા રેઝિસ્ટર છે ને તમારે લગાવો તો લગાવવાનો ના લગાવો તો બહુ વાંધો નથી કેમ કે અહીંયા આપણે કંઈ ઇલેક્ટ્રોનિક્સ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ નથી ભણતા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આ આર નહીં લગાવો તો એક ટાઈમે ચાલશે કન્સેપ્ચ્યુઅલી એટલું એનું ઇમ્પોર્ટન્સ નથી હાલ પૂરતું
બે સ્વિચ છે એ અને બી. તમે જોઈ શકો છો કે જો બંને ઓફ હશે, બંને સ્વિચો ઓફ હશે, તો પછી કરંટ અહીંયાથી તો જશે નહીં, એટલે કરંટને જવા માટે બીજો પાથ છે, બલ્બવાળો પાથ. મતલબ કરંટ બલ્બમાંથી પાસ થશે એટલે બલ્બ ગ્લો થશે. એનો મતલબ એવો થયો કે જ્યારે બંને સ્વિચો ઓફ હશે ત્યારે બલ્બ ગ્લો થશે. કોઈ પણ એક સ્વિચ ઓફ હશે, સમજો, માની લો કે એ ઓફ છે અને બી ઓન છે, પણ તો પણ આ તો પાથ એનો ઓપન જ થયો ને, કરંટને તો જવા માટે જગ્યા નહીં જ મળે, એટલે અગેન બલ્બમાંથી પાસ થશે, અગેન આઉટપુટ 1. બી ઓફ હશે અને એ ઓન હશે તો પણ સેમ જ વસ્તુ. પણ જો બંને સ્વિચો ઓન હશે, એ પણ ઓન અને બી પણ ઓન, તો ડેફિનેટલી કરંટ. આપણે વધારે ખાડા ટેકરાવાળા રસ્તે જઈએ કે ઓછા? ડેફિનેટલી ઓછા ખાડા ટેકરાવાળા, જ્યાં આંગળી ઓછા બમ્પ આવતા હોય એવા રસ્તે આપણે જવાનું પ્રિફર કરીએ. કરંટ પણ સેમ વસ્તુ કરે છે ને, અહીંયા એ અને બી બંને ઓન છે, એનો મતલબ કે એના વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ, વચ્ચે કંઈ એને નડશે જ નહીં, એટલે આ પાથમાંથી જ જશે, અને આ પાથમાં જશે તો અહીંયાથી નહીં જાય એટલે આઉટપુટ 0. જુઓ, એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ જુઓ અને નેન્ડ ગેટનું ટ્રુથ ટેબલ જુઓ. પહેલામાં 3 0 ને 1 1 આવતો, તો આમાં 3 1 ને 1 0 આવે છે, ટોટલી ઓપોઝિટ. હું 3 ઇનપુટની પણ વાત કરું તો જો આ ટ્રુથ ટેબલ ઉપરથી હું કહી શકું છું કે જ્યારે બધા ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0, જ્યારે બધા ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0, અધરવાઇઝ બધા કેસમાં આઉટપુટ 1, ઓર જ્યારે કોઈ પણ એક ઇનપુટ પણ 0 હશે તો આઉટપુટ 1, કોઈ પણ એક ઇનપુટ પણ 0 તો આઉટપુટ 1. તો અહીંયા પણ જો એક ઇનપુટ, ત્રણે ત્રણ ઇનપુટ 0, ડેફિનેટલી આઉટપુટ 1 આવવાનું. અહીંયા પણ 1 1 1 1 1 1, ત્રણે ત્રણ ઇનપુટ 1 તો આઉટપુટ 0. આ જ રીતના તમને 4 ઇનપુટનું ટ્રુથ ટેબલ બનાવવાનું કે 5 ઇનપુટ, ગમે તેટલા ઇનપુટ હોય તમને ડેફિનેટલી આવડે જ. બુલિયન એક્સપ્રેશન કેવી રીતના બનશે એનો? વાય ઇઝ ઇક્વલ ટુ, અચ્છા એન્ડ ગેટનું શું હતું? એ ઇન્ટુ બી હતું, હવે એની અંદર નોટ ગેટ એડ થઈ ગયો તો એ ઇન્ટુ બી નો હોલ બાર પતી ગયો. આ એનું બુલિયન એક્સપ્રેશન થઈ ગયું. આપણે નોટ કરીને લખીએ તો શું લખી શકીએ છીએ? ઇફ એની ઓફ ધ ઇનપુટ્સ ઇઝ 0, આઉટપુટ ઇઝ 1. ઇફ ઓલ ધ ઇનપુટ્સ આર 1, આઉટપુટ ઇઝ 0, રાઈટ? તો આ થઈ ગયો આપણો NAND ગેટ. જે વસ્તુ NAND ગેટની અંદર છે એવી જ વસ્તુ NOR ગેટની અંદર છે. OR પ્લસ NOT, NOR. જોઈ શકો છો તમે, ઓર ગેટ ને નોટ ગેટ સાથે કનેક્ટ કર્યા તો એ બની ગયો નોર ગેટ. આ એનો સિમ્બોલ છે. અગેઇન ઇલેક્ટ્રિકલ ઇક્વેલન્ટ સર્કિટની વાત કરીએ તો આપણે NAND ગેટની અંદર આપણે A અને B સ્વિચને સિરીઝમાં કનેક્ટ કરી હતી, અહીંયા આપણે A અને B સ્વિચને પેરેલલમાં કનેક્ટ કરી છે. તમે જોઈ શકો છો કે જ્યારે બેટરીનો સપ્લાય અહીંયાથી અહીંયા આવશે, હવે ફોર એક્ઝામ્પલ બંને સ્વિચ ઓફ છે તો કરંટને જવા માટે આ બંનેમાંથી કોઈ પાથ નહીં મળે, એટલે કરંટ વાયમાંથી, એટલે આઉટપુટમાંથી, એટલે કે બલ્બમાંથી પાસ થશે, બલ્બ ગ્લો થશે. તો બંને સ્વિચ જ્યારે 0 0 હોય ત્યારે આઉટપુટ આવશે 1. પણ માની લો કે હવે એ ઓફ છે ને આપણે બીને ઓન કરી નાખી, બી સ્વિચ ઓન થઈ ગઈ, કરંટને તો જવા માટે રસ્તો જોઈએ, અને જ્યાં રસ્તો મળે ત્યાં જતો રહેશે, તો બી ઓન થઈ ગઈ એટલે કરંટ સીધે સીધો બીમાંથી પાસ થઈને ફરી પાછો અહીંયા નેગેટિવમાં જતો રહેશે, કરંટ બલ્બમાંથી પાસ નથી થતો, આઉટપુટ 0. એ સ્વિચ ઓન થશે અને બી સ્વિચ ઓફ થશે તો પણ અગેન કરંટ બલ્બમાંથી પાસ નહીં થાય, આઉટપુટ ઇઝ 0. અને બંને ઓન હશે તો ડેફિનેટલી એને એમાં જવું કે બીમાં જવું એ કરંટ નક્કી કરશે, આપણને નથી ખબર, બટ ઇન શોર્ટ બલ્બમાંથી તો પાસ નહીં જ થાય એટલે આઉટપુટ આવશે 0. બુલિયન એક્સપ્રેશન કેવું હશે? તો ઓર નું હતું એ પ્લસ બી, તો નોર નું આવશે એ પ્લસ બી હોલ બાર. આ ટુ ઇનપુટ ટ્રુથ ટેબલ ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે બધા ઇનપુટ 0, આઉટપુટ 1. જ્યારે કોઈ પણ એક ઇનપુટ 1 હશે, મિનિમમ એક ઇનપુટ પણ 1 હશે, તો આઉટપુટ આવશે 0. તો બધા ઇનપુટ 0 ત્યારે આઉટપુટ 1, બાકી બધા કેસમાં આઉટપુટ 0. તમે એનાલિસિસ કર્યું હશે કે ઓર ગેટ કરતાં ટોટલી ઓપોઝિટ આઉટપુટ આવે છે. તો નોટમાં પણ એવું લખી શકે કે ઇફ એની ઓફ ધ ઇનપુટ્સ ઇઝ 1, જો કોઈ પણ એક ઇનપુટ પણ 1 હશે, આઉટપુટ આવશે 0 કમ્પલસરી. પણ જો બધા જ ઇનપુટ, ઇફ ઓલ ધ ઇનપુટ્સ આર
0 આઉટપુટ ઇઝ 1 મેં તમને કીધું ને તમે ખાલી નોટ પણ જો જોશો તો એની ઉપરથી ઓલમોસ્ટ તમને ટ્રુથ ટેબલ એનું જે ગેટ નું ઓપરેશન છે એ આવડી જશે તો આ વિડિયો ની અંદર આપણે પાંચ જે મેઇન ગેટ્સ છે એન્ડ ઓર નોટ નેન્ડ અને નોર એ જોયા આ વિડિયો ની અંદર આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે બીજા બે ગેટ્સ એક્સઓર અને એક્સનોર જોઈશું એ આ ગેટ્સ કરતા થોડા હટકે છે થોડી એની અંદર વધારે ડિટેલિંગ આવે છે તો એ વસ્તુ આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર જોઈશું ત્યાં સુધી આ વિડિયો ને જોઈ રાખજો એની ઉપરથી નોટ્સ બનાવી રાખજો જો આ વિડીયોને તમે YouTube ઉપર જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો વિડીયો ઉપર કમેન્ટ કરજો તમારા સજેશન્સ તમારા રિવ્યુઝ જો તમે નિર્માણ એકેડેમી એપ્લિકેશનની અંદર આ વિડીયોને જોઈ રહ્યા છો અથવા તો કોઈ કોર્સ સાથે તમે સબસ્ક્રિપ્શન લીધેલું છે તો એ કોર્સને અથવા તો વિડીયોને બીજા તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો મેક્સિમમ લોકો તમારા જુનિયર્સ તમારા સિનિયર્સ જેને પણ આ સબ્જેક્ટની અંદર ગાઈડન્સની જરૂર હોય બધા લોકો જોડે આ વિડીયોને આગળના બધા જ વિડીયોઝ અથવા તો એની લિંક્સ શેર કરજો એટલે મેક્સિમમ લોકો આપણી સાથે કનેક્ટ થઈ શકે પ્લે સ્ટોર ઉપર આપણી નિર્માણ એકેડેમી નામની એપ્લિકેશન છે એને જો તમે ડાઉનલોડ ના કરી હોય તો હાલ જ કરી લેજો બીજા લોકો જોડે પણ એની લિંક શેર કરજો એટલે મેક્સિમમ લોકો એને ડાઉનલોડ કરી શકે અને એની અંદર સ્ટોરની અંદર ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે ઘણા બધા ફ્રી વિડીયોઝ પણ અવેલેબલ છે તમે એને જોઈને તમે એના ડેમો લેક્ચર લઈને પણ એ વિડીયોને અથવા તો એ કોર્સને સબસ્ક્રાઇબ કરાવી શકો છો પ્લસ અમારા ઓફલાઈન ક્લાસીસ પણ ચાલે છે જેની પણ તમે બીજા તમારા ફ્રેન્ડ સાથે રેફરન્સ આપી શકો છો સો વધારેમાં વધારે લોકો જોડે આપણો કોન્ટેન્ટ શેર કરવાનો ના ભૂલતા થેન્ક યુ